नमस्कार, गुड इवनिंग, जय श्री कृष्ण, जय जलाराम, जय स्वामीनारायण, जय जिनेन्द्र। कार्यक्रम ની શરૂઆત કરવામાં થોડો વિલંબ થયો છે, એના માટે હું ક્ષમા ચાહું છું। આ ઓડિયો વિડીયોનો પ્રોગ્રામ છે એટલે થોડીક અમને આશા હતી કે અંધારું થશે એટલે બરાબર દેખાશે, પણ હજી સૂર્યાસ્ત થયો નથી। શ્રી કિશોરભાઈ મંગલાણી સંચાલિત સ્માઇલ કરાઓકે ક્લબ તરફથી હું ડૉક્ટર દિનેશ શ્રીમાનકર આપ સૌનું આ સંગીતમય સાંજે હાર્દિક સ્વાગત કરું છું। આજનો આ કાર્યક્રમ છે એ અમારા ગ્રુપના એક વડીલ સભ્ય સ્વર્ગીય શ્રી શ્યામલાલભાઈ વિરાણીને શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત કરીએ છીએ। શ્યામલાલભાઈનું દેહાંત હમણાં 7 મેના રોજ જ ગયા મહિને થયું છે। આ પ્રોગ્રામમાં અમે 3 પ્રકારના ગીતો સમાવિષ્ટ કર્યા છે, એક શ્રદ્ધાંજલિને અનુરૂપ ગીતો, બીજા જે શ્યામભાઈને મનપસંદ બહુ પસંદ ગીતો હતા એ, અને ત્રીજા શ્યામભાઈએ પોતે ગાયેલા ગીતો। તો આ 3 પ્રકારના ફિલ્મી ગીતોને અમે આ પ્રોગ્રામમાં સમાવિષ્ટ કર્યા છે। હવે આ કાર્યક્રમની પ્રેરણા અમોને અમારા શુભેચ્છક અને સંગીત પ્રેમી શ્રી સુરેશભાઈ મારુ, જે તમે બધા ઓળખો છો, જે અત્યારે ત્યાં ડ્યુટી ઉપર છે, એના દ્વારા અમને આ પ્રેરણા મળી અને એનો અમે ખાસ આભાર માનીએ છીએ સુરેશભાઈનો। હવે શ્રી શ્યામભાઈ વિશે એક વસ્તુ કહું તો, એ એક ટ્રસ્ટ ચલાવતા, લગભગ 10 વર્ષથી એક ટ્રસ્ટ ચલાવતા, માત પિતા સ્મૃતિ ટ્રસ્ટ, અને એમાં મુખ્ય બધા મેમ્બર એ સિનિયર સિટીઝન જ હતા, અને આ ટ્રસ્ટના સભ્યો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા કઈ, હજી ચાલુ છે, એટલે શ્યામભાઈ ચલાવતા, એટલે શ્યામભાઈ એમાં એક્ટિવ મેમ્બર હતા અને એક્ટિવ સંચાલક હતા। એમાં બધા કેરમ રમે, બહાર ગામ જમવા માટે જાય, ગીતો ગાય, છાપા વાંચે, એ બધી પ્રવૃત્તિઓમાં શ્યામભાઈનું ઘણું બધું એમાં માર્ગદર્શન હતું અને એમનું સંચાલન હતું। તો આજના હવે શરૂઆત આ કાર્યક્રમની એક ઈશ્વરના સ્મરણથી કરીએ। આજે 2 જૂન એટલે 2 જૂન 1988 એ રાજ કપૂરની પણ પુણ્યતિથિ છે, એ 63 વર્ષના હતા 2 જૂન 1988। તો આજે આપણે રાજ કપૂરનું પિક્ચર સત્યમ શિવમ સુંદરમ એના ગીતથી શરૂઆત કરીએ, અમારા હિનાબેન કોટડિયા। ઈશ્વર
થેન્ક યુ.